Unacademy. Let's track it. So, means exam. So, chief officer ni means the exam છે અને સાથે ડિવાઇસો ના એક મામલતદારની exam. આ બંનેની મેન્સ ની અંદર શું ડિફરન્સ છે અને બંનેમાં મેન્સ ની એક સ્ટ્રેટેજી કેવી રીતે રહેતી હોય છે? હવે ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર છે એની મેન્સ લગભગ તો સેમ જેવી જ છે અને સિલેબસ પણ સેમ જ છે, પણ વધુ કોઈ ફરક નથી. પણ આપણે જે ડિવાઇસ નાયબ મામલતદાર કે એ કોઈ પણ ક્લાસ 3ની જેમાં મેન્સ આવતી હોય, જેમાં આપણે આન્સર રાઇટિંગ કરવાનું હોય, તો આપણે એના માટે પ્રયત્ન એવો જ કરવાનો કે આપણે ક્લાસ 1-2ની મહેનત કરતા હોઈએ ને એ રીતે જ મહેનત કરવી જોઈએ એમ. હવે 4 જુલાઈ 2019 મારું મેન્સનું રિઝલ્ટ આવ્યું, ક્લાસ 1-2નું રિઝલ્ટ આવ્યું, અને એ ક્લાસ 1-2ના રિઝલ્ટમાં મારા ઇન્ટરવ્યૂમાં ક્વોલિફાય હું થયો નહોતો. હવે 4 જુલાઈનું રિઝલ્ટ આવ્યું એટલે એક બે દિવસ તો તમે પેલું હોય ઉદાસ હો. હવે 13-14 તારીખે ચીફ ઓફિસરની મેન્સ હતી, તો હવે આમાં પ્રિપેરેશન કરવી કઈ રીતે? કેમકે થોડુંક માનસિક રીતે થોડુંક પેલું લાગતું હોય કે આમાં આપણે પાસ નથી થયા ક્લાસ 1-2માં. હવે એ સમયે મેં કંઈ વધુ તૈયારી ચીફ ઓફિસરની મેન્સ વખતે કરી નહોતી, પણ એક વસ્તુ ક્લિયર હતી કે પ્રશ્નો કઈ રીતે લખવા એમ, એનું એક ફોર્મેટ હોવું જોઈએ કે તમે ભાઈ ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એના ફોર્મેટમાં તમે પ્રશ્નો લખો છો એમ. એ કોઈ પણ પ્રશ્ન હોય, ધારો કે એક નાયબ મામલતદારમાં એક પ્રશ્ન હતો, ઉભરતી જે કોમ્પ્યુટર સોફ્ટવેર તકનિકો જે છે, ટેકનોલોજી છે, હવે એમાં આઈપીઆરનું મહત્ત્વ શું છે, તો આ પ્રશ્ન હતો. હવે આ પ્રશ્નનો જવાબ તમારે કઈ રીતે લખવો જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ તમારે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એ ફોર્મેટમાં લખવો જોઈએ એમ. ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખો? તો પહેલાં તો તમારે સીધો પ્રશ્નનો જવાબ એ રીતે ના શરૂ કરાય કે ઉભરતી ટેકનોલોજી એટલે એ બાબતે એનું મહત્ત્વ, આઈપીઆરનું આ છે, એ રીતે સીધો લખો ને તો એક જ તમે પોઈન્ટને વારંવાર લંબાવતા હોવ ને એવું લાગશે એક્ઝામ જે ચેક કરનાર પેપર છે એમને. એટલા માટે એવું કરવું જોઈએ કે ઇન્ટ્રોડક્શન, તો ઇન્ટ્રોડક્શન શું આપો છો? તો તમે આઈપીઆરનું એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્શન આપો છો કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે એમ, એટલે બૌદ્ધિક સંપદા અધિકાર શું છે, તો એને તમે સમજાવો છો એ એક બે લીટીમાં, અને પછી તમે એ સમજાવો છો કે એમનું એ ખરેખર કઈ રીતે આપણા વ્યક્તિગત હાલના સમયમાં કઈ રીતે એ વધુમાં વધુ એના પર આપણે ધ્યાન આપી રહ્યા છીએ એમ. અને પછી તમારે એ સમજાવવું જોઈએ કે ઉભરતી કમ્પ્યુટર સોફ્ટવેર તકનિકો એટલે શું એમ, તો એ તમે પૂરી રીતે સમજાવો. પછી તમારે એમનું મહત્ત્વ લખવું જોઈએ ખરેખર આઈપીઆરનું. એટલે તમારો 50% ક્વેશ્ચન છે એ તમે ખરેખર તમે વસ્તુને એક્સપ્લેન કરો છો ઇન્ટ્રોડક્શનના સ્વરૂપમાં, અને પછી તમે બોડી લખો છો એટલે બોડીમાં તમે આખું મહત્ત્વ એનું સમજાવો છો, અને છેલ્લે તમે કન્ક્લુઝન લખતા હોવો છો. તો એક બે લીટીમાં તમારે એનું ઓપ્ટિમિસ્ટિક કન્ક્લુઝન લખવું જોઈએ જે આશાવાદી હોય, જે આપણે કહીએ એમ. એટલે કોઈ પણ પ્રશ્ન લખીએ તો ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝનના ફોર્મેટમાં લખવું જોઈએ એમ. ઇન્ટ્રોડક્શનમાં તમે કોઈ પણ ટોપિકનો એનું ઇન્ટ્રોડક્શન આપો છો, તમે એને સમજાવો છો કે આ ખરેખર શું છે, અને તમે બોડીમાં એમના વિશે ડિટેલમાં તમારી પાસે જે પણ માંગેલો છે પ્રશ્ન એનો તમે જવાબ એનો બોડીમાં આપતા હોવ છો, અને જે કન્ક્લુઝન લખતા હોવ ત્યારે તમે એવું લખતા હોવ છો કે તમે કોઈ પણ નેગેટિવ પાસું બી ધ્યાનમાં નથી લેતા અને પોઝિટિવ પાસું બી, એનો વચ્ચેનો મધ્યમ માર્ગ એનો તમે કન્ક્લુઝનમાં એનો જવાબ તરીકે આપતા હોવ છો એમ. એટલે એ રીતે તમે લખશો તો એક આન્સર છે એ સારો બનશે. રાઈટ છે. એટલે ચિરાગભાઈ એક આઈડિયલી એક્ઝામ્પલ આપી, એક ક્વેશ્ચનનો એક્ઝામ્પલ આપીને આપણે ફોર્મેટ જે સમજાવ્યું છે કે જનરલી કન્ક્લુઝનની અંદર પણ કેવી રીતે લખવું, મેઇન જે બોડી છે ઇન્ટ્રોની અંદર પણ આપણે જેવી રીતે લખતા હોય છે કદાચ એ એટલું ઇફેક્ટિવ ન પણ થઈ શકે, પણ ચિરાગભાઈ જે એક્ઝામ્પલની સાથે જે વાત કરી છે, અને ચિરાગભાઈ જે ડિવાઇસો નાયક મામલતદારનું મીન્સ છે તો એ કેટલા સબ્જેક્ટ એમાં કવર થતા હોય છે અને કઈ રીતનું પેપર્સ પેટર્ન રહેતી હોય છે? હવે ડિવાઇસો નાયક મામલતદારનું જે મીન્સ છે એમાં ખરેખર એક ગુજરાતી પેપર હોય છે, એક ઇંગ્લિશનું પેપર હોય છે, અને બે જીએસના પેપર, એટલે આમ મળીને કુલ 4 પેપર હોય છે. હવે ગુજરાતીનું પેપરમાં તો આપણે જે રીતે એનું ફોર્મેટ છે એ મુજબ આપણે પ્રિપેરેશન, જ્યારે પ્રિલિમ અને મેન્સ વચ્ચે 4 જેટલા મહિનાનો સમયગાળો મળતો હોય છે તેમાં આપણે પ્રિપેરેશન કરી શકતા હોઈએ છીએ. એ રીતે મીન્સ ઇંગ્લિશનું પેપર પણ સેમ જ હોય છે. હવે જે જીએસના 2 પેપર હોય છે બરાબર, તો એમાં અલગ અલગ સબ્જેક્ટ હોય છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, પબેડ અને એથિક્સ અને કરંટ અફેર, આ રીતે મળીને આ બધા સબ્જેક્ટની આપણે નોટ્સ, જે આપણે આગળ વાત કરી એ રીતે નોટ્સ બનાવીને છેલ્લે આ સમયમાં આપણે પ્રિપેરેશન કરી શકતા હોઈએ છીએ એમ. પણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુને અલગ અલગ રીતે જોવી પડશે એમ. હવે આપણે પ્રિલિમ અને મેન્સ વચ્ચે 4 મહિનાનો જે સમયગાળો મળે છે તો એમાં કઈ રીતે તૈયારી કરીશું એમ, તો ઇન્સેટ વન ઇન્ડિયા જેવી વેબસાઇટ છે જેના પરથી તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકો છો. શરૂઆતમાં તમે રોજે 1-2 પ્રશ્નોના જવાબ એમાં આપી શકો છો.
અને એ તમે જાતે એ પ્રશ્નના જવાબ તમે લખો, પછી તમે કોઈ મિત્રને બતાવો અને એમાં કોઈ ભૂલ હોય તો એ તમને સુધારો આપે અથવા તો સલાહ આપે, તો એ રીતે તમારા આન્સરમાં સુધારો થતો જાય અને એક સમયે તમારો આન્સર છે એ ઓટોમેટિક એનરિચ થતો જતો હોય છે. એ રીતે જે પહેલાં વાત કરી એમ બોડી કન્ક્લુઝન અને જે બોડી ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝનના ફોર્મેટમાં આપણે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ. એ રીતે એમ લેક્સ સંપૂર્ણ રીતે એક વિચારીને ચાલીએ તો કોઈ વાંધો નથી આવતો એમ. ફ્રેન્ડ્સ, જેવી રીતે ચિરાગભાઈ વાત કરી છે, એવી જ રીતે જો આપ તૈયારી કદાચ કરો, જેમ બુક સોર્સની વાત કરી, રિવિઝન ટેકનિકની વાત કરી, ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, આઈડિયલી કેવી રીતે પ્રિપેરેશન કરવી, એ બધી જ ફોર્મેટ ઉપર જે વાત કરી છે, તો આપણે સફળ થવાના ચાન્સીસ વધતા હોય છે. અને સાહેબ, ઘણી વખત વિદ્યાર્થીઓને, કેમ કે તમે જે 7th રેન્ક ઓલ ઓવર ગુજરાતની અંદરથી ઓફિસર એક્ઝામની અંદર લેવા છો, તો આ એક જે કોન્ફિડન્સ છે, આ એક જે આત્મવિશ્વાસ છે, એ અંદરથી હોય ત્યારે જ આપ એ લેવલની પ્રિપેરેશન કરી શકો છો. કોન્ફિડન્સને બિલ્ડઅપ કરવા માટે અથવા તો કોન્ફિડન્ટ થવા માટે વિદ્યાર્થી શું કરી શકે? કોન્ફિડન્સ બાબતે વાત કરતી વખતે હું જો મારી વ્યક્તિગત વાત કરું ને તો એ હું સારી રીતે સમજાવી શકીશ. કારણ કે મેં જ્યારે પ્રિપેરેશન શરૂ કરીને તો એ સમયે હતો ઓગસ્ટ સપ્ટેમ્બર 2017નો સમયગાળો હતો, એટલે પહેલાં 3-4 ગાળા દરમિયાન તો મને ખબર જ નહોતી. હું પ્રિપરેશન કરતો તો કોઈ પણ બુક લાવીને વાંચવાનું અને કોઈ પણ કે આ બુક સારી છે તો મેં પણ એ રીતે વાંચેલું જ છે. અને પછી શરૂઆતમાં ડર પણ એટલો લાગતો હોય, કોઈ પરીક્ષાના રિઝલ્ટ આવ્યું હોય તો ઘણા લોકો એમાં નિષ્ફળ ગયા હોય તો આપણે એનું સાંભળતા હોઈએ, એટલે આ રીતે હતું ઘણું બધું. પણ ધીમે ધીમે મને ખબર પડી કે આમાં એક શરૂઆત તો આપણે કરીએ એમ, પછી કંઈ થશે. અને પછી ડિસેમ્બર 2017થી માંડીને જે એપ્રિલ 2018 સુધી એ સમયગાળો મારો એવો હતો કે મેં તૈયારી ધીરે ધીરે એક ચોક્કસ દિશામાં તૈયારી શરૂ કરી દીધી હતી. હવે આ સમયગાળા દરમિયાન મારે ક્લાસ 1-2 ઓફિસર બનવું છે એવું ઓછું મગજમાં હતું. પહેલાં એવું મગજમાં હતું કે આપણે ભાઈ કોઈ પણ ક્લાસ 3 બિન સચિવાલય ક્લાર્ક કે કોઈ પણ પરીક્ષા પાસ કરી લઈએ અને જોબ લઈ લઈએ અને એવું બધું હતું. પણ જે રીતે એપ્રિલ 2018માં એક મહિના માટે હું માંદગીને લીધે ઘરે રોકાયો હતો, હવે એ સમયે મેં ઘણા બધા યુપીએસસી ટોપર્સના વિડીયો જોયા હતા. હવે એ લોકોના ટોપર્સના વિડીયો જોયા પછી એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ આવ્યો એમ કે તૈયારી કઈ રીતે કરવી. અને ત્યારબાદ એપ્રિલ 2018 બાદ મેં મારા સોર્સિસ છે એ બધા બદલી નાખ્યા. મોટાભાગે યુપીએસસી ટોપર્સ જે લોકો વાંચતા હોઈએ એ બધી બુકો મેં વાંચવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે તૈયારી જેમ કરતો ગયો ને એમ આત્મવિશ્વાસ ઓટોમેટિકલી જ આવતો ગયો એમ. કે પછી જ્યારે ક્લાસ 1-2ની જ્યારે પ્રિલિમ્સ આવી તો એમાં પણ આત્મવિશ્વાસ એટલો હતો કે હા, આ પરીક્ષા આપણે પાસ કરી શકાય એમ, આ એટલું બધું અઘરું નથી એમ. કેમ કે જ્યારે આપણને ડર એ વાતનો લાગતો હોય કે આટલા 2 લાખ વિદ્યાર્થીઓ કે 3 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, પણ ખરેખર એ બાબતને ડરવાની જરૂર નથી એમ. કે 2 લાખ કે 3 લાખ કે પછી 5 લાખ ગમે એટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય પણ એમાંથી ખરેખર તૈયારી કરવાવાળા બહુ ઓછા હોય છે. ખરેખર તૈયારી કરવાવાળા 50,000 લોકો હોય છે એમાંથી. અને જ્યારે મેન્સ પાસ કરતી વખતે તમારે 15 ગણા જે પ્રિલિમ આપેલી હોય એના 15 જેટલા જે સીટ હોય એના 15 ગણા વિદ્યાર્થીઓ મેન્સ આપતા હોય છે. હા, તો હવે તમારે એ રીતે તૈયારી કરવાની કે આ સીટ એટલી છે તે ગણતરી કરવાની કે આટલા મેન્સ એટલા જે 4,000 કે 5,000 વિદ્યાર્થીઓ આટલી મેન્સ આપી શકશે આ સીટ પ્રમાણે, તો મારે ટોપ 5,000માં આવવાનું છે તો મારી પ્રિપરેશન કેટલી હોય એમ એ જોવાનું. એટલે પાછલા વર્ષે મેરિટ ક્યારે અટક્યું હતું તો એ પ્રમાણે આપણે પ્રિલિમમાં એ ધ્યાનમાં રાખીને જ ચાલવાનું. એટલે આપણે મેન્સમાં તો ઓટોમેટિક આપણે આવી જ જઈશું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીશું ને. તો હવે મેન્સ આવે તો મેન્સ 4,000 થી 5,000 વિદ્યાર્થીઓ જો મેન્સ આપતા હોય તો આપણે ઇન્ટરવ્યૂમાં આવવા માટે શું કેટલી મહેનત જોઈએ એમ. તો ઇન્ટરવ્યૂ માટે તમારે ટોપ 700, 800, 900માં આવવું જરૂરી હોય છે ત્યારે તમે ઇન્ટરવ્યૂ આપી શકતા હોવ છો. તો તમે પેપર કઈ રીતે લખો, એટલે આ એક વસ્તુ તમારે કોન્ફિડન્સ ત્યારે જ આવશે જ્યારે તમે આ રીતે વિચારશો ને કે આટલી સીટો છે, આટલી સીટોમાં આવવા માટે મારે કેટલામાં આવવાનું છે એમ એમ. એટલે ધીરે ધીરે એ રીતે આત્મવિશ્વાસ તમારો વધતો જશે અને એ રીતે તમે ઇન્ટરવ્યૂમાં પણ પહોંચી શકો છો એમ એમ. જે મારે ચીફ ઓફિસરની પરીક્ષા હતી તો એમાં 37 સીટ હતી. હવે 37 સીટના હોય અને એમાંથી મેન્સ કેટલા આપી શકે, તો મેન્સ 37 × 4 એના 4 ગણા વિદ્યાર્થીઓ જ મેન્સ આપી શકે એમ હતા. હવે એટલે આશરે 150ની આજુબાજુ વિદ્યાર્થીઓ ટોટલ ગુજરાતમાંથી મેન્સ આપી શકે એવા હતા. એટલે અમે વિચારેલું કે ભાઈ ટોટલ 37 સીટ છે તો એમાંથી આપણે ટોપ 150માં આવશું તો જ આપણે મેન્સ આપી શકીશું એમ. એટલે એ પ્રમાણે મહેનત એ રીતે કરી કે ભાઈ 75 મિનિટ નો જે સમય છે એમાં 150 MCQ ટીક કરવાના હોય તો તમારી પાસે સમય જ નથી, તો એના માટે તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે એમ.
કે આટલા સમયમાં હું આટલા ઇન્ટરવ્યુ આટલું ટીક કરી દઈશ એમ, એટલે 150માં તમે આવી ગયા. હવે મેન્સ આપતી વખતે બી એવું જ વિચારવાનું કે ભાઈ સીટો તો 37 જ છે, તો હું કઈ રીતે આન્સર લખું એમ, એટલે મેન્ટલી પ્રિપેર વધુ થવાનું છે આ પરીક્ષામાં એવું મને લાગે છે વ્યક્તિગત અનુભવ. અને એ કોઈ પણ એક્ઝામ હોય એમાં તમારે આત્મવિશ્વાસની તો જરૂર પડશે જ, એ પછી આપ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હોય. અને ચિરાગભાઈ જે કીધું એને આપણે જો કન્ક્લુઝન તરફ લઈ જઈએ તો એવું થઈ શકે કે જેટલી તમને ક્લેરિટી હશે કે ભાઈ આ કરવા માટે મારે શું કરવું પડશે, જેટલી વધુ ક્લેરિટી હશે એટલો જ વધારે કોન્ફિડન્સ આવશે. જેમ આપણે કાર અથવા તો બાઇક જ્યારે ડ્રાઈવ કરતા હોય ને રસ્તા પર અંધારું હોય તો આપણી જે લાઇટ જે કારની અથવા બાઇકની જે લાઇટ જેટલો પ્રકાશ તમને આગળ 5 ફૂટ 10 ફૂટ જે તમને દેખાય છે તો એ રસ્તા ઉપર બાઇક ચલાવવા કાર ચલાવવામાં તમને કોન્ફિડન્સ આવશે, કેમ કે રસ્તો તમને ક્લિયર દેખાય છે. જ્યારે જીપીએસસી હોય કે કોઈ પણ એક્ઝામ ક્લાસ 3ની હોય ક્લાસ 2ની હોય એને લઈને જ્યારે આપ ક્લિયર હશો, ક્લેરિટી હશે, રસ્તો આપને દેખાતો હશે, માર્ગ ક્લિયર હશે, તો કોન્ફિડન્સ આપોઆપ આવશે. અને એ પ્રોપર તૈયારી અને પ્રોપર ક્વેશ્ચન આન્સર કરવાથી જ આપ સફળ થઈ શકો છો. એન્ડમાં સર જો વાત કરીએ તો એક મોટિવેશનની જરૂરિયાત એક વિદ્યાર્થીને હંમેશા રહેતી હોય છે, પણ આઈડિયલી જો જોવા જઈએ તો મોટિવેશન, જેમ તમે પણ વાત કરી, તમને પણ એક બે વાર જે નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, તમે છો, હું, કોઈ પણ એસ્પિરન્ટ છે, જ્યારે એને નિષ્ફળતા મળે ત્યારે એ હતાશ નિરાશ તો થવાનો જ છે, પણ આમાંથી બહાર કેવી રીતે આવવું, અથવા તો એક વિદ્યાર્થીએ સતત કન્ટિન્યુઅસ મોટિવેટ રહેવા માટે વિદ્યાર્થી શું કરી શકે? હા, જો દરેક વિદ્યાર્થીને મોટી આજે તૈયારી જેટલી એવી છે ને કે આ તૈયારીમાં એક લાંબો સમયગાળો જતો હોય છે આપણો, 2 વર્ષ પણ લાગે, 3 વર્ષ પણ લાગે, 4 થી 5 વર્ષ પણ લાગે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે તમે મોટિવેટ રહો ને એ બહુ જરૂરી છે ભાઈ અશોકભાઈ જે રીતે વાત કરી એમ. પણ સૌથી વધુ મોટિવેટ રહેવા માટે તો પહેલી વસ્તુ તો એ કરવી જોઈએ જે મેં કરેલી, કે નેગેટિવ લોકોથી દૂર જતું રહેવું એમ, એ બહુ જરૂરી છે. કેમ કે બધા જ પ્રકારના લોકો હોય અને એમાંથી ઘણા લોકો તમને એવું પણ કહે કે તું એટલા સમયથી કરે છો કંઈ થતું નથી ને તમને બીજી રીતે ડિમોટિવેટ કરવાનો પ્રયત્ન કરે, પણ એવા લોકોથી દૂર થાવ અને તમારા પરિવારના સંપર્કમાં વધુ ને વધુ રહો એમ. જે પરિવારથી વધુ તમને મોટિવેટ કોઈ નહીં કરી શકે એમ, પરિવાર છે ને તમને એને તમારા પર હંમેશા વિશ્વાસ હોય એમ. અને તમારા મિત્રો હોય તો એવા મિત્રોના સંપર્કમાં રહો કે જે હંમેશા તમને મોટિવેટ કરે. તો તૈયારી કરો તો પણ એવા મિત્રોની સાથે જ તૈયારી કરો કે જે તમને મોટિવેટ કરે કે હા આપણે આ રીતે આ પરીક્ષા આપવાના જવાના છે. જે રીતે મારા મિત્રો હતા, તો અમારા 4 મિત્રો અમે હતા, તો એમાંથી ઘણા કોઈ પણ પ્રિલિમ આપવા જવાની હોય, મેન્સ આપવા જવાની હોય તો બધા મિત્રો પહેલાં ચર્ચા કરી લેતા કે જો ભાઈ આ રીતે આપણે પ્રિલિમ આપવાની છે અને એમાં જો આટલા આટલા તો MCQ ટીક કરીને આવવાના જ છે, કોઈ પણ હારીને ના આવે, ઓછા આટલા કર્યો ને તો તમારો ઘરે આવીને તમને તકલીફ પડશે એમ. એટલે બધા આટલા, એટલે એક મોટિવેટ રહેતો એમ, મોટિવેશન ફેક્ટર અમારે એ રહેતું કે જે મિત્રો હતા ને સાથે અંદર અંદર કોમ્પિટ કરતા. હા, અને ઘરે તમે ફોન પર વાત કરી લો તમારા મમ્મી પપ્પા સાથે કે કોઈ પણ પરિવારમાં તમારા જે કેટલાક લોકો હોય કે જે ખરેખર તમને આમ એની સાથે વાત કરીને તમારું મન પ્રસન્ન થઈ જતું હોય એમ, તો જ્યારે પણ એવું લાગે કે હવે અમે ડિમોટિવેટ થઈ રહ્યા છીએ ત્યારે એમની સાથે વાત કરી લેવાની એમ. એટલે મોટિવેશન તો બસ એ રીતે જ મળશે એમ. કે બાકી આ જે આટલો પરીક્ષાનો જે લાંબો સમયગાળો છે એમાં ડિમોટિવેટ તો ઘણી વખત થવાના, ઘણી વખત શરૂઆતમાં તૈયારી વખતે અમારે પણ એવું થતું કે બપોરે તમે બહુ હતાશ થઈ જાઓ, એક સમય પાછું બપોર પછી તમે પાછા કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ થઈ ગયો હોય, સાંજ પડતા પડતા જ્યારે એમ લાગે કે આજે કંઈ વંચાયું નથી ત્યારે પાછા ડિમોટિવેટ બી થઈ જાઓ. અને ઘણા એવા દિવસો આવે જ્યારે આખો આખો દિવસ તમારે વાંચવાનું મન જ ના થાય, તો એવા સમયે તે એ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની કે દિવસમાં આપણે નક્કી જ કરી લેવાનું કે 6 થી ગમે એટલો ગમે એવો સમયગાળો હોય, ગમે એટલા આપણે હતાશ હોઈએ, પણ 6 કલાક કે 5 કલાક તો હું ઓછામાં ઓછું વાંચી જ લઈશ એ દિવસે પણ એમ. જે આપણે સામાન્ય દિવસોમાં 8 કલાક કે 10 કલાક વાંચી લેતા હોઈએ એ બરોબર છે એમ. એટલે એક જે કન્ટિન્યુટી છે ને એ રીડિંગમાં તૂટવી ના જોઈએ. કેમ કે જો આપણે ઘણી વખત એવી વાતો સાંભળતા હોઈએ કે જ્યાં તૈયારી દરમિયાન કોઈના મેરેજ ફંક્શન કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે જવું ના જોઈએ. હવે ખરેખર આવું જે ટોપર્સ કહેતા હોય ને એનું કારણ એ છે કે મેરેજમાં તમે 2 કલાક કે 5 કલાક જાઓ છો એનો કોઈ ફરક નથી પડતો, પણ તો ફરક એ પડે છે કે તમે ત્યાં જઈને આવો પછી તમારું જે મન જે ડિસ્ટ્રેક્ટ થાય ને એની બધું તમારા વાંચવા ઉપર અસર થતી હોય છે. બાકી એ 2-5 કલાકની કોઈ કિંમત નથી, પણ તો એ જે મન ઉપર જે અસર થાય ને જે લાંબો સમય એ લાંબો સમય રહેતી હોય છે. એટલીસ્ટ 2 થી 5 દિવસ સુધી તમને એવું લાગતું હોય કે હા આ રીતે આના બરાબર મેરેજ હતા અને આપણે હજી ઘણું બધું કેરિયર બનાવવાનું છે, આનું કેરિયર, એટલે મન ઉપર એક અસર થતી હોય છે. એટલા માટે આ બધા સોશિયલ જે પ્રસંગો બધું હોય ફંક્શન એમાંથી બધું આપણે દૂર રહેવું જોઈએ અને ફોકસ માત્ર તૈયારી ઉપર જ રાખવો જોઈએ. રાઈટ છે, ખૂબ સારી રીતે ચિરાગભાઈ આપણે ચર્ચા અને બધી જ માહિતી શેર કરી છે. એન્ડમાં આપના વતી એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીને આપવો હોય તો આપશું? આપશું બસ
તૈયારીમાં બસ પોઝિટિવ મેસેજ તો એક જ રહેશે કે હાલમાં જે COVID-19 નો ને બધો માહોલ છે, તો પરીક્ષાના ટાઈમ ટેબલ કે એના જે શિડ્યુલમાં ઘણો બધો વારંવાર ફેરફાર થતો હોય છે, પરંતુ એ ડિમોટિવેટ ના થાય એનાથી, કેમ કે એક્ઝામ લેવાની છે એ તો ફાઇનલ જ છે, એમ એ કદાચ 2-5 મહિના પછી લેવાની છે, પરંતુ એટલે એની તૈયારીમાં એટલું જ રહેવું કે આપણે ભાઈ 3 મહિના પછી પરીક્ષા આવવાની છે એ રીતે એની તૈયારીમાં રહેવું. એટલે આપણે જો 3 મહિના પછી પરીક્ષા આવવાની છે એવું જો મગજમાં રાખીશું ને, તો આપણને તૈયારીમાં શું મોટિવેશન પણ રહેશે અને આપણે તૈયારી છોડી પણ નહીં દઈએ. એમ કે ઘણી વખત એવું થતું હોય છે કે લોકો જે કેન્ડિડેટ હોય એ તૈયારી તો કરતા હોય પણ એનો શિડ્યુલ બહુ ફેરફાર થતો હોય તો એ પછી તૈયારી છોડી દેતા હોય છે અને એમ ક્વિટ કરતા હોય છે, અને પછી જ્યારે પરીક્ષા આવે અને ત્યારે એને વાંચેલું હોતું નથી. એટલા માટે કે તૈયારી તો ફૂલ શરૂ જ રાખો, એમ કે ગમે એવો કપરો સમયગાળો આવે, એમ કેલું કહેવાય ને હિન્દીમાં કે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં, એમ એટલે સમયગાળો તો સમય તો આવવાનો જ છે સારો, એમ એટલે એ આશાવાદ એક આશા રાખજો. એમ થોડું હેલ્પફુલ થતું હશે. અને એકેડમી પ્લેટફોર્મનો જે ઓલવેઝ પ્રયાસ છે, પ્રયાસ ફક્ત એટલો છે કે વિદ્યાર્થી સતત નવું લર્નિંગ લે, ઇમ્પ્લિમેન્ટ કરે અને પોતાના જોયેલા સપનાને સાકાર કરે. એવરી ટાઈમ અમને આપ જે સાથ સહકાર આપી રહ્યા છો, આપ વિડીયોને લાઈક કરી રહ્યા છો, આપના ગ્રુપ સુધી આપ શેર કરી રહ્યા છો, હજુ આપના મનમાં ચાલતા પ્રશ્નોને ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. આપની કોમેન્ટ્સને રીડ કરી અને એને કનેક્ટિંગ અમે ઇન્ટરવ્યુ ક્યાંક સેટ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત. Unacademy.